નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટંડલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત ગમત અને ગણિત ગમતમાં પ્રકરણ દસ પેટર્નની રમત એમાં આપણે ઘણી બધી પેટર્નો વિશે શીખ્યા છીએ હવે આજે આપણે શીખીશું કે ગુપ્ત સંદેશ તો મિત્રો એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર દસ જોઈશું પ્રશ્ન નંબર દસ છે નીચેના મૂળાક્ષરો અને અંકોની પેટર્ન પૂર્ણ કરો પ્રશ્ન દસ વિશે આજે આપણે અભ્યાસ કરીશું પ્રશ્ન દસ સમજીશું જુઓ મિત્રો કે અહીં પેટર્ન આપણને આપી છે એ બી સી ડી ઈ તો આ એ સીડી છે એ આપણે ક્રમમાં પહેલાં તો પૂર્ણ કરવાની રહેશે આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની રહેશે તો આપણે પૂર્ણ કરી દઈએ એ બી સી ડી ઈ ત્યારબાદ આવશે એફ ઇ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ આપણે પેટન પૂર્ણ કરી દીધી આપણને આપ્યું છે આપણે કઈ રીતે પૂર્ણ કરી શકીએ છીએ તો આપણે અહીં આપ્યું છે એ બી સીડી ઈ તો આપણે એના પરથી જાણી શકીએ છીએ કે અહીં એ બી સીડી પૂર્ણ કરવાની છે પૂર્ણ કરી દીધી હવે નીચે જુઓ મિત્રો કે એક બે ત્રણ ચાર અને પાંચ આપ્યા છે બાકીના ખાનાઓ ખાલી છે તો આપણે કઈ રીતે પેટર્ન આગળ વધાવી શકીએ છીએ તો આપણે જોઈએ કે અહીં જે એકડાઓ છે એ આગળ વધાવવા આવ્યા છે તો એકથી પાંચ લખવામાં આવ્યા છે આગળ આપણે લખીએ તો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 25, અને છવ્વીસ બરાબર છે મિત્રો તો મિત્રો આપણે અહીં પેટર્ન પૂર્ણ કરી દીધી છે હવે જુઓ કે ઉપરોક્ત પેટનના નિયમ અનુસાર ગુડ નાઇટ લખવું હવે આપણે શીખી રહ્યા છીએ ગુપ્ત સંદેશમાં તો આપણે એમાંથી ગુડ નાઇટ લખવાની છે તો આપણે જોઈએ મિત્રો કે ગુડ નાઇટની સ્પેલિંગ તો અહીં આપી જ છે તો આપણે કઈ રીતે લખવાનું રહેશે તો જુઓ મિત્રો હવે કે જી છે તો જીના સ્થાને આપણે અહીં જોઈએ જી છે બરાબર છે તો જીના નીચે કયો અંગ છે સાત છે જીના નીચે સાત છે તો આપણે જીના બદલે સાત લખીએ બરાબર છે ઓ છે તો ઓના બદલે કેટલા આપ્યા છે ઓના નીચે પંદર અંક છે પંદર છે તો પંદર લખીશું પાછો આવે છે તો ફરી પાછા કેટલા લખીશું પંદર ડી છે તો ડીના નીચે કઈ સંખ્યા છે ચાર તો આ જે ગુડની સ્પેલિંગ છે મિત્રો ગુડ એના બદલે આપણે એની નીચેના જે અંકો છે એ લખી નાખ્યા બરાબર છે હવે છે નાઇટ ગુડ નાઇટ તો એન છે તો એનના નીચે કઈ સંખ્યા છે તો ચૌદ છે ચૌદ થઈ ગઈ આઈના સ્થાને કઈ કઈ સંખ્યા છે તો આઈના સ્થાને નવ છે જીના સ્થાને સાત છે એચના સ્થાને આઠ છે અને ટીના ના સ્થાને

નીચે શું છે તો સાત છે તો જી ના સ્થાને ચૌદ છે જુઓ એના સ્થાને ચૌદ છે ને આઈ ના સ્થાને નવ છે જી ના સ્થાને સાત છે એસ ના સ્થાને આઠ છે અને ટી ના સ્થાને વીસ છે તો આ રીતે આપણે ઉપરોક્ત પેટર્નના નિયમ પ્રમાણે ગુડ નાઇટ આ રીતે પણ લખી શકીએ છીએ હવે આપણે આગળની પેટર્ન જોઈશું હવે મિત્રો બીજો પ્રશ્ન આપ્યો છે બી માટે એક સી માટે બે ડી માટે ત્રણ લઈ પેટર્ન ફરીથી બનાવો અને તેના આધારે લેટ અ સ્પ્લે લખો બરાબર છે મિત્રો આપણે જે રીતે આગળ પ્રશ્ન કર્યો એ રીતે જ કરવાનો રહેશે જુઓ અહીં ABCD સીડી આપણને ઝેડ સુધી આપી છે આપણે પેટર્ન આગળ વધાવીશું તો જુઓ ઝીરો એક બે ત્રણ લખ્યા છે હવે આપણે આગળ લખીએ સંખ્યાઓ તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ લખી નાખ્યા મિત્રો હવે આપણે બી માટે એક તો બીના સ્થાને એક છે ને નીચે આપણે જે રીતે આગળ કડ્યું એ રીતે સી માટે બે સીના સ્થાને બે લઈશું અને ડી માટે ત્રણ એ જ રીતે આપણે બનાવવાનું છે લેટ અસ પ્લે લેટ અસ પ્લે બનાવવાનું છે જુઓ સૌપ્રથમ પ્રથમ લેટની સ્પેલિંગ એલ ઇ ટી તો એલના સ્થાને શું લખશું એલના સ્થાને અગિયાર છે તો આપણે એલના સ્થાને લખશું અગિયાર ઈના સ્થાને કેટલા છે તો ઈના સ્થાને ચાર છે એલનું થઈ ગયું ઈનું થઈ ગયું ટીના સ્થાને કેટલા છે તો ટીના સ્થાને ઓગણીસ છે સ્થાને ઓગણીસ તો લેટની સ્પેલિંગ થઈ ગઈ અગિયાર ચાર ઓગણીસ હવે અસ યુ એસ તો યુના સ્થાને વીસ છે અને એસના સ્થાને અઢાર છે તો આ અસની સ્પેલિંગ થઈ ગઈ હવે પ્લે તો પીના સ્થાને કેટલા છે પીના સ્થાને પંદર છે તો પીના સ્થાને આપણે લખી નાખીએ પંદર એલના સ્થાને અગિયાર પંદર અગિયાર

લેટસ પ્લે લખ્યું એ જ રીતે તમારે વી આર સ્ટુડન્ટ્સ અહીં લખવાનું રહેશે ડબ્લ્યુના જગ્યાએ તમે શું લખશો તો બાવીસ લખશો ઈના સ્થાને શું લખશો ચાર લખશો એના સ્થાને ઝીરો લખશો આરના સ્થાને સત્તર લખશો ઈના સ્થાને ચાર આ જ રીતે તમારે વી વીઆર સ્ટુડન્ટ્સનો ગુપ્ત સંદેશ અહીં બનાવવાનો રહેશે સમજ પડી મિત્રો એસ પ્રકારનો પ્રશ્ન બીજો આપ્યો છે સી માટે એ લેવાનો છે ડી માટે બી ઇ માટે સી લઈ પેટર્ન ફરીથી બનાવો તેના આધારે આઈ એમ હેપી અને આઈ લવ માય કન્ટ્રી લખો જો મિત્રો આપણે અહીં કમ્પ્લીટ કરીએ તો અહીં ઉપર આપ્યું છે અને નીચે આપણે એ આપ્યું છે એટલે આપણે એ સૌપ્રથમ તો પૂર્ણ કરવાની રહેશે બરાબર છે તો જુઓ એ બી સી ડી ઈ એફ સી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ આ રીતે આપણે એ બીસીડી લખી નાખી હવે આપણે બનાવવાનું છે આઈ એમ હેપી તો આઈના સ્થાને શું છે મિત્રો જુઓ આઈના નીચે જી છે તો આઈના જગ્યાએ આપણે લખીએ જી બરાબર છે એમ એ એમ છે તો એના સ્થાને શું છે જુઓ મિત્રો એના સ્થાને આપણે જોવાનું છે કે એ ક્યાં છે એના સ્થાને મિત્રો વાય છે તો આપણે વાય લખ્યા એમ એમના સ્થાને શું છે તો એમ ક્યાં છે એ શોધવો તો એમ છે અહીં એમના સ્થાને કે લખવાનો રહેશે તો આપણે અહીં લખીને કે હેપી તો હેપીમાં એચ છે તો એચ આપણે જોઈએ એચ ક્યાં છે તો આ છે એચ એચ ના સ્થાને આપણે લખશું એફ એના સ્થાને શું લખશું તો એના સ્થાને વાય લખશું પી ના સ્થાને તો પી ના સ્થાને જુઓ નીચે શું છે એન તો પી ના સ્થાને એન ફરીવાર વાર પી એટલે એન આવશે વાય છે તો ઉપર વાય ક્યાં છે મિત્રો તો આ છે વાય તો વાયના સ્થાને લખશું ડબલ્યુ તો ડબલ્યુ તો આ થઈ ગયું આઈ એમ હેપી આઈના સ્થાને જી એના સ્થાને વાય અને કેના એમના સ્થાને કે એચના સ્થાને એફ એના સ્થાને વાય પીના સ્થાને એન ફરી પી છે એટલે એન અને વાયના સ્થાને ડબલ્યુ તો આ પ્રકારે મિત્રો તમારે આઈ લવ માય કન્ટ્રી અહીં લખવાનું છે સમજ તમને હવે પડી ગઈ હશે મિત્રો એ જ રીતે આપણે જોઈએ તો જુઓ નીચે આપેલી પેટર્નને આધારે બાળકોના છુપા સંદેશ જણાવો અહીં ગુપ્ત સંદેશ બાળકોએ કંઈ આપ્યો છે તો આપણે કઈ રીતે શોધી શકીએ તો જુઓ આપણે જોઈએ કે કોમલ કોમલ આ બે ગુપ્ત સંદેશ છે ત્યારબાદ નમન અને પિંકી આપણે પિંકીનો ગુપ્ત સંદેશ જોઈ લઈએ મિત્રો તો એક્સ છે એક્સના સ્થાને શું છે ડબલ્યુ આપણે અહીં લખીએ પિંકીનો ગુપ્ત સંદેશ જોઈએ આપણે આ છે પિંકી તો જુઓ એક્સ છે તો એક્સના સ્થાને આવશે ડબલ્યુ તો આપણે અહીં લખીએ ડબલ્યુ ત્યાર બાદ છે એફ તો એફના સ્થાને છે ઈ જો એફના સ્થાને ઈ છે ને એટલે ઈ લખ્યા બી છે તો બીના સ્થાને શું છે એ તો આપણે લખીએ એ એસ છે તો એસના સ્થાને શું છે આર એફ છે તો એફના સ્થાને છે ઈ જી છે તો આપણે જીના સ્થાને જોઈએ તો જીના સ્થાને એફ છે ત્યારબાદ એસ એસના સ્થાને શું છે મિત્રો આર તો એફના સ્થાને આર આવી ગયા એસના સ્થાને જે છે તો જેના સ્થાને આઈ છે તો આપણે અહીં લખીએ આઈ એફ છે ફરી વાર તો એફના સ્થાને ઈ છે જુઓ એફના સ્થાને ઈ ઓ છે મિત્રો તો ઓ ના સ્થાને શું છે એન છે તો આપણે એન લખી નાખ્યા ઈ છે તો ઈ ના સ્થાને ડી છે અને ટી છે તો ટી ના સ્થાને શું છે એસ છે તો શું બની ગયું આ છે પિંકીનો ગુપ્ત સંદેશ શું છે અહીં પિંકીનો ગુપ્ત સંદેશ તો વી આર ફ્રેન્ડ અહીં આપણને પિંકીનો ગુપ્ત સંદેશ શું મળી ગયો વી આર ફ્રેન્ડ

તેમજ અહીં આપ્યું છે કે ઉપરોક્ત પેટર્નના નિયમ અનુસાર મીટ મી ઓન ધ મૂન અને આઈ લાઈક ક્રિકેટ લખવાનું જુઓ પહેલામાં લખશો તમે મીટ મી ઓન ધ મૂન એ લખશો કઈ પેટર્નના આધારે તો આપણે જે આગળ જોઈને પેટર્ન જે પિંકી કોમલની જે પેટર્ન આપણને અહીં આપી છે આ પેટર્નના આધારે તમે લખશો અહીં મીટ મી ઓન ધ મૂન અને આઈ લાઈક ક્રિકેટ ઓકે મિત્રો તો મિત્રો આ રીતે તમારે આ પ્રશ્નો પૂર્ણ કરવાનો રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો